કેમ છો મિત્રો? આશા રાખું છું કે બધા મજામાં હશો. મિત્રો, સૌ પ્રથમ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આ ચેનલમાં તમને ઘણું બધું નવું જાણવા મળવાનું છે. બરાબર, હવે જો તમે આગળના જિલ્લાઓ તમે જોયા ન હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ગુજરાત એટ અ ગ્લાન્સમાં ગુજરાતના જિલ્લા તમે સૌ પ્રથમ જોઈ શકો છો. આપણે આજે નવસારી જિલ્લા વિશે વાત કરવાના છીએ. નવસારી જિલ્લો કે જેને ઇતિહાસમાં નવસારિકા તરીકે પણ ઓળખવામાં આવતો. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે જાણી લઈએ કે ગુજરાતમાં નવસારી જિલ્લો ક્યાં આવેલો છે અને કયા કયા જિલ્લાની હદ નવસારી જિલ્લાને સ્પર્શે છે. તો સૌ પ્રથમ તો આપણું મોજીલું ગુજરાત, ત્યાં નવસારી આ રહ્યું. બરાબર, હવે નવસારી જિલ્લાને કયા કયા જિલ્લાની હદ સ્પર્શે છે તે જાણીએ. તો ઉપરથી ચાલુ કરીશું. સુરત, તાપી, ડાંગ અને વલસાડ આ ચાર જિલ્લાની હદ નવસારી જિલ્લાને સ્પર્શે છે. ફરીથી જાણી લઈએ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ. બરાબર, હવે એ જાણીએ કે નવસારી જિલ્લાના તાલુકા કેટલા છે અને કયા કયા છે. તો મિત્રો, નવસારી જિલ્લાના ટોટલ 6 તાલુકા છે અને તે છે નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી, વાસંદા અને એક તાલુકો છે ખેરગામ. બરાબર, ટોટલ 6 તાલુકા છે. ફરીથી જાણી લઈશું, નવસારી, જલાલપુર, ચીખલી, વાસંદા, ગણદેવી અને ખેરગામ. બરાબર, હવે એક પછી એક આપણે નવસારી જિલ્લાના પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કયો અથવા તો કયા ડેમ નવસારી જિલ્લામાં આવેલ છે. તો કેલિયા અને જૂજ ડેમ, આ બંને ડેમ નવસારી જિલ્લામાં આવેલ છે મિત્રો. કેલિયા ડેમ અને જૂજ ડેમ. બરાબર, તો જવાબ આવશે અ અને બ બંને. કેલિયા ડેમ અને જૂજ ડેમ બંને નવસારી જિલ્લામાં આવેલ છે, જ્યારે આ કામનાથ ડેમ અમરેલીમાં આવેલ છે. અમરેલી જિલ્લાની અંદર આવેલ છે કામનાથ ડેમ. બરાબર, આગળ જોઈશું તો કે કયા બંદરો નવસારી જિલ્લામાં આવેલ છે. ઓપ્શનમાં છે ઓંજલ, વાંસી બોરસી અને બોઘાઈ. મિત્રો, જવાબ આવશે ઉપરના બધા, એટલે કે આ ત્રણે ત્રણ બંદરો નવસારી જિલ્લામાં આવેલ છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે ઓંજલ, વાંસી બોરસી અને બોઘાઈ, ધોબાઈ. બરાબર, તો ઓંજલ, વાંસી બોરસી અને ધોબાઈ આ ત્રણે ત્રણ બંદરો નવસારી જિલ્લાની અંદર આવેલ છે. આગળ જોઈએ તો કે કઈ લાઇબ્રેરી નવસારી જિલ્લામાં આવેલ છે. હવે કહ્યું છે કે કઈ લાઇબ્રેરી નવસારી જિલ્લાની અંદર આવેલ છે. એન્ડ્રુઝ લાઇબ્રેરી, જે સુરતની અંદર આવેલ છે, કે જે ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી છે. બરાબર, સૌથી જૂની લાઇબ્રેરી છે. લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, આ પણ સુરતની અંદર આવેલી છે. બરાબર, સેન્ટ્રલ લાઇબ્રેરી કે જે વડોદરાની અંદર આવેલ છે અને તે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. બરાબર, જ્યારે મહેરજી રાણા લાઇબ્રેરી છે, મહેરજી રાણા લાઇબ્રેરી તે નવસારીની અંદર આવેલી છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, મહેરજી રાણા લાઇબ્રેરી નવસારીની અંદર આવેલ છે. આગળ જોઈશું તો કે નવસારી કઈ નદીના કિનારે આવેલું છે. નદી પૂછી છે, કઈ નદીના કિનારે નવસારી આવેલું છે. તો જવાબ આવશે પૂર્ણા નદીના કિનારે. મિત્રો, ખાસ ધ્યાન રાખશો, કેમ કે આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે નવસારી કઈ નદીના કિનારે આવેલું છે. પૂર્ણા નદીના કિનારે આવેલું છે. અંબિકા નદીના કિનારે ડાંગ આવેલું છે મિત્રો. ડાંગ, બરાબર, ડાંગ એ અંબિકા નદીના કિનારે આવેલું છે. ડાંગમાં કળમ ડુંગર આવેલો છે. બરાબર, આ ઉપરાંત અંજની પર્વત, અંજની પર્વત પણ ડાંગમાં આવેલો છે. કળમ ડુંગર પણ ડાંગમાં આવેલો છે. બરાબર, અંબિકા નદીના કિનારે ડાંગ આવેલું છે, જ્યારે નવસારી પૂર્ણા નદીના કિનારે આવેલું છે. આગળ જોઈશું તો કે ગુજરાત વન વિભાગ દ્વારા બનાવેલ કયું વન નવસારી જિલ્લામાં આવેલ છે. અહીંયા જે આમ્રવન છે તે વલસાડમાં આવેલું છે. બરાબર, વલસાડની અંદર આમ્રવન આવેલું છે. જાનકીવન, જાનકીવન નવસારીમાં આવેલું છે. બરાબર, નવસારીની અંદર જાનકીવન આવેલું છે. નવસારીમાં જે વાસંદા અભયારણ્ય છે, વાસંદા ઉદ્યાન છે, ત્યાં જાનકીવન આવેલું છે. એકતાવન એ સુરતની અંદર આવેલું છે. બરાબર, અને જે પાવકવન છે તે ભાવનગરની અંદર આવેલું છે. બરાબર, આગળ જોઈશું
તો કે કયા મહાનુભાવનો જન્મ નવસારીમાં થયો છે? નીચેનામાંથી કયા મહાનુભાવનો જન્મ નવસારીમાં થયો છે? તો દાદાભાઈ નવરોજી, કે જેમને સૌ પ્રથમ વખત સ્વરાજ શબ્દ આપ્યો હતો. બરાબર, આ સ્વરાજ શબ્દ આપનાર દાદાભાઈ નવરોજી, તેમનો જન્મ નવસારીમાં થયો છે. આ ઉપરાંત જમશેદજી તાતા, કે જેઓ ઉદ્યોગના પિતા કહેવામાં આવે છે, બરાબર, એ જમશેદજી તાતા, આ બંનેનો જન્મ નવસારીમાં થયો છે. મિત્રો, તો જવાબ આવશે અ અને બ બંને. અહીંયા જે શ્યામજી કૃષ્ણ વર્મા છે, કે જેઓ ભારતની ચળવળમાં જેઓ સારી ભૂમિકા ભજવી હતી, તેઓ કચ્છની અંદર જન્મ થયો છે તેમનો. બરાબર, શ્યામજી કૃષ્ણ વર્મા કે જેઓ ઇંગ્લેન્ડમાં ગયા હતા, ત્યાંથી તેઓ પેરિસ ગયા હતા, ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, અને ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં તેમનું મૃત્યુ થયું હતું. બરાબર, એ પ્રશ્ન પણ પૂછાય છે કે શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ ક્યાં થયું હતું? તો સ્વિટ્ઝરલેન્ડની અંદર થયું હતું. પછી તેમની અસ્થિઓને અહીંયા ઇન્ડિયામાં લાવવામાં આવ્યા, કચ્છમાં તેમની અસ્થિઓને પધરાવવામાં આવી, અને તેમના નામ ઉપરથી કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી પણ બનાવવામાં આવી છે. બરાબર, તો ચાલો આગળ જોઈએ કે ગુજરાતના કયા જિલ્લાને પુસ્તક નગરી કહે છે? પુસ્તક નગરી કયા જિલ્લાને કહે છે? તો મિત્રો, જવાબ નવસારી જ આવશે. બરાબર, નવસારી જિલ્લાને પુસ્તક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈશું તો કે નવસારીમાં ગરમ પાણીના ઝરા કયા સ્થળે આવેલ છે? નવસારીમાં ગરમ પાણીના ઝરા આવે છે, પણ કયા સ્થળે આવે છે? તો તે ઉનાઈ જગ્યાએ આવેલા છે. ઉનાઈ નામનું જે સ્થળ છે, ત્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે. મિત્રો, અહીંયા જે ગણદેવી છે, ગણદેવીનો ગોળ વખણાય છે, ગણદેવીનો ગોળ વખણાય છે. અહીંયા મરોલી અને બિલીમોરા આ બંને પણ નવસારી જિલ્લાની અંદર આવેલું છે. બરાબર, આગળ જોઈશું કે કયું રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લાની અંદર છે? કયું રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લાની અંદર આવેલું છે? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એ તો ગીર સોમનાથમાં આવેલું છે. ગીર સોમનાથ, બરાબર. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે નવસારીમાં આવેલું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે ભાવનગરમાં આવેલું છે, કાળિયાર માટેનું છે. બરાબર, અને સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન, જે કચ્છના અખાતમાં આવેલું છે. તે જે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન છે, તે આપણા ભારતનું સૌથી પ્રથમ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન છે. મિત્રો, આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ટોટલ ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અભયારણ્યો નથી, રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં થોડો તફાવત છે. બરાબર, તો ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આપણા ગુજરાતમાં આવેલા છે. હવે જોઈએ આગળ, કયો તાલુકો નવસારી જિલ્લાનો નથી? નવસારી જિલ્લાનો ન હોય તેવો તાલુકો પૂછે છે. તો અહીંયા જલાલપુર છે, ચીખલી છે, ખેરગામ છે, જ્યારે ઉમરગામ એ નવસારી જિલ્લાનું નથી. તો કયા જિલ્લાનું છે? વલસાડ, વલસાડ જિલ્લાનું છે ખેરગામ. હા સોરી, ઉમરગામ, ઉમરગામ જિલ્લો તાલુકો વલસાડ જિલ્લાનો છે. આગળ જોઈશું તો કે કયા જિલ્લાની હદ નવસારી જિલ્લાને સ્પર્શતી નથી? નવસારી જિલ્લાને ના સ્પર્શતી હોય તેવા જિલ્લાની હદ શોધવાનું કયું છે? તો આપણે સૌ પ્રથમ જોઈ ગયા કે નવસારી જિલ્લાને ટોટલ 4 જિલ્લાની હદ સ્પર્શતી હતી. કયા કયા? ઉપરથી જોઈએ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ. આ 4 જિલ્લાની હદ નવસારી જિલ્લાને સ્પર્શે છે. અહીંયા તાપી, સુરત અને ડાંગ આવી ગયું. એનો મતલબ કે નર્મદા જિલ્લાની હદ નવસારી જિલ્લાને સ્પર્શતી નથી. તેથી જવાબ આવશે નર્મદા. બરાબર, કેમકે નર્મદા અને નવસારી વચ્ચે સુરત અને તાપી આવી જાય છે, તમે જોઈ શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કે જેથી આવા નવા નવા વિડીયો તમારી માટે હું લાવતો રહું. જય હિન્દ, જય ભારત.